વડોદરા શહેરમાં બીજી વખતે મહાશિવરાત્રી પ્રસંગે રેવાડિયા મહાદેવ મંદિરે અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રીજા દિવસે મહાઆરતી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શહેરની રેવાડિયા મહાદેવ સમિતિ દ્વારા શહેરમાં બીજી વખત 300 વર્ષ જૂના રેવાડિયા મહાદેવના મંદિરે જનોદ્ધારી બ્રાહ્મણો દ્વારા શસ્ત્રોક્ત વિધિ અનુસાર તારીખ 9 ફેબ્રુઆરીથી અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેની પૂર્ણાહતિ આવતીકાલે શિવરાત્રિના પર્વે થનારી છે. ત્યારે ગત સાંજે ત્રીજા દિવસે રેવાડિયા મહાદેવ મંદિરે યોજાયેલ અતિરુદ્ર મહાયજ્ઞની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં શિવભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શિવજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આજે વડોદરા શહેરમાં લગભગ 300 વર્ષ ઉપરાંતનું રેવાડિયા મહાદેવજીના મંદિરે રેવાડિયા મહાદેવ સેવા સમિતિ દ્વારા અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અને આજે એનો ત્રીજો દિવસ છે. વડોદરાની ભક્તપ્રિય શિવભક્તે પ્રજાજનોને મારી નમ્ર વિનંતી છે કે આ અતિરુદ્ર યજ્ઞ એ લગભગ આ વડોદરા શહેરમાં બીજી વખત થઈ રહ્યો છે. આથી લગભગ વર્ષો પહેલાં વડોદરા શહેરમાં થયો હતો અને આ દુર્લભ્ય યજ્ઞ અતિરુદ્ર યજ્ઞ આ વડોદરા શહેરમાં રેવાડિયા મહાદેવના મંદિરે થઈ રહ્યો છે. આ રેવાડિયા મહાદેવ એ જનોઈધારી આખા ભારત વર્ષમાં આ એક જ એવું શિવલિંગ છે કે જે જનોઈધારી છે, જે દુર્લભ્ય છે, દર્શન દુર્લભ્ય છે એવા જનોઈધારી રેવાડિયા મહાદેવના દરબારમાં આ અતિરુદ્ર યજ્ઞનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે અને શિવરાત્રિના દિવસે બપોરે 3 વાગે એની શોભાયાત્રા નીકળશે. અતિરુદ્ર યજ્ઞનું સમાપન શિવરાત્રિના દિવસે સવારે 11 વાગે એનું સમાપન છે, જેમાં દ્વારકેશલાલજી મહારાજ, શંભુનાથ ટુંડિયાજી, રામબાપુ અને એવા ઘણા બધા જે કહેવાય કે સંતો મહંતોની હાજરીમાં આ અતિરુદ્ર યજ્ઞનું સમાપન થવાનું છે. ત્યારે ફરીથી એક વાત હું કહું છું કે વડોદરાની જનતાને શિવભક્તોને મારું હાર્દિક નિમંત્રણ છે કે આ યજ્ઞનો લહાવો લો.